गुजरात विधानसभा चूंटणी माटे कांग्रेसे कमर कसी छे अने जेना भागरूपे द्वारकामां चिंतन शिबिरनुं आयोजन करायुं छे, जेनी शरूआत आजथी थई छे, जेमां प्रदेश प्रमुख जगदीश ठाकोरे कार्यकर्ताओमां नवो प्राण फूंक्यो અને કહ્યું કે જેમની સામે લડાઈ લડવાની છે તે સાચા માણસો નથી, કાવતરાખોર છે। સત્ય અસત્ય ધર્મ અધર્મની લડાઈમાં સંખ્યા મહત્વની નથી। તો પ્રભારી ડોક્ટર રઘુ શર્માએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી એક વિચારધારા સાથે ચાલતી પાર્ટી છે। કોંગ્રેસ પાંચ નેતાઓથી નથી ચાલતી, લાખો કાર્યકર્તાઓ પાર્ટીની સાથે છે અને તાકાત છે। દેશમાં વિભાજનકારી સંસ્થાઓ ભલે હોય, પરંતુ 2022 અને 2024નું ચૂંટણી પરિણામ જોજો। અમારી ચિંતન બેઠકમાં ભારતીય જનતા પાર્ટી સામેના અમારા જે આંદોલનાત્મક કાર્યક્રમો છે, અમારી આવતા દિવસોની પક્ષની જે રૂપરેખા છે, અને આવતા દિવસોમાં અમારે વિધાનસભા અને રોડ ઉપર કોંગ્રેસ શું કાર્યક્રમો લઈને આવશે, અને દ્વારકા ડિક્લેરેશન 2022 ડિસેમ્બરનું વિઝન લઈને કોંગ્રેસ પક્ષ આ ચિંતન બેઠક કરવા જઈ રહી છે। ચાહે વો બેરોજગારી હૈ, મહેંગાઈ હૈ, બાર બાર યહાં પેપર લીક કા મામલા હૈ, ડ્રગ્સ કી ટ્રેફિકિંગ હૈ, કાનૂન ઓર વ્યવસ્થા કી બાત હૈ, જિસ તરહ સે સરેઆમ હમારી અબલાઓ કા બહેનો કા ગલા કાટા જા રહા ગુજરાત કે અંદર, બહોત સારે મુદ્દે હૈ। और ये अच्छा अवसर है कि गुजरात की बेहतरी के लिए, गुजरात के सुनहरे भविष्य के लिए कांग्रेस के तमाम पार्टी के कार्यकर्ता नेता 3 दिन बैठ के मंथन करेंगे, और मंथन से जो अमृत निकलेगा वो 27 तारीख को गुजरात का कांग्रेस के लिए विजन डॉक्यूमेंट हम लोग जारी करेंगे।